અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ગીતા પટેલની વરણી કરવામાં આવી છે। અમદાવાદને 41માં મેયર મળી ગયા છે અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે હિતેશ ભારોટ અને ભાસ્કર ભટ્ટ મનપા ભાજપના નેતા બન્યા છે। રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ ભવ્ય વિજય કર્યો હતો અને આજથી જ મેયરની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને અમદાવાદ સૌપ્રથમ कौन छे मेयर नी रेस मा आगळ ने फाइनली हवे खुलासो थई चुक्यो छे। पसंदगी नो कळस जे छे ए किरीट परमार पर ढोळवामां आव्यो छे अने अमदावाद ने तेना मेयर मळी गया छे। રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ આજથી તમામ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક શરૂ કરી દેવામાં આવી છે। અમદાવાદમાં આજે પાલડી ટાગોર હોલ ખાતે 11 વાગે નવા મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેનની નિમણૂક પહેલા પાલડી કચ્છી સમાજની વાડી ખાતે શહેર ભાજપના તમામ ધારાસભ્યો સાંસદો અને હોદ્દેદારો અને ચૂંટાયેલા તમામ 160 કાઉન્સિલરોની બેઠક યોજાઈ હતી। બેઠકમાં ભાજપના અમદાવાદ શહેરી પ્રભારી આઈકે જાડેજા, ભાજપના સિનિયર નેતા સુરેન્દ્ર પટેલ, ગોરધન ઝડફિયા, શહેર પ્રમુખ જગદીશ પંચાલ સહિતના નેતાઓ ઉપસ્થિત છે અને હવે 6 મહાનગરપાલિકાના મેયરની જાહેરાત ટૂંક જ સમયમાં કરી દેવામાં આવશે, જેમાં અમદાવાદની તો કરી દેવામાં જ આવી છે।